नमस्ते विद्यार्थी मित्रों, केम छो? हूँ सेजल जोशी, आप सौનું અમારી આ YouTube चैनल માં હાર્દિક સ્વાગત કરું છું. તો આવો મિત્રો, આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 માં પાઠ 14 વિવિધતામાં એકતા જેનો ભાગ 2 આજે શરૂ કરીશું. પરંતુ તે પહેલા જો તમને અમારા આગળના સામાજિક વિજ્ઞાનને લગતા વિડિયો જોવા હોય, આગળના પાઠના, આપણે આની આગળ ઓલરેડી પાઠ 1 2 3 4 9 પતાવી દીધા છે ધોરણ 7 માં. તો એના વિડિયો જોવા હોય તો ડાબી બાજુ આ આઇકોન પર તમે ક્લિક કરી અને તમે અમારા શિક્ષણને લગતા વિડિયો જોઈ શકો છો. આભાર. તો આવો મિત્રો શરૂઆત કરીએ, પણ એ પહેલા જો તમે મારા વિડિયોને લાઇક કરતા હો, પસંદ કરતા હો, તો પ્લીઝ 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 લાઇકનું બટન ચોક્કસ દબાવજો અને તમે જેમ બને એમ અમારા વિડીયોને શેર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી આ ઓનલાઈન શિક્ષણના યુગમાં દરેક લોકો આ વિડીયોની મદદથી, સામાજિક વિજ્ઞાનને લગતા વિડીયોની મદદથી શિક્ષણ લઈ શકે. તો આવો મિત્રો શરૂઆત કરીએ પાઠ 14 ધોરણ 6 માં જેનો ભાગ 2. આપણે આની આગળ મિત્રો ભાગ 1 જોઈ ગયા હતા, એમાં ઓલરેડી મેં તમને પ્રસ્તાવના બી ભારત વિશે આપી દીધી હતી. વિવિધતામાં એકતા જે આપણા પાઠનું નામ છે, તેના વિશે મેં તમને સરસ ઉદાહરણ આપીને આખો પાઠનું પ્રસ્તાવના સમજાવી હતી કે ક્લાસમાં આપણા હરેક બધા મિત્રો બને છે. દરેક મિત્રો એક જ જાતિના નથી હોતા, એક જ ભાષા બોલનારા નથી હોતા, અલગ અલગ જગ્યાએથી આવેલા હોય છે. કારણ કે ભારત એક બહુ વિશાળ રાજ્ય છે, વિશાળ દેશ છે, સોરી, આપણો ભારત છે એ બહુ મોટો વિશાળ દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે, જે મેં તમને ઓલરેડી ભાગ 1 માં બહુ સારી રીતે સમજાવી દીધું હતું. બહુ ડિટેલમાં આપણે આની માહિતી જોઈ ગયા હતા. તો ક્લાસમાં ગણતા જે મિત્રો છે દરેક અલગ અલગ જાતિના હોય છે, અને છતાં બી આપણા મિત્ર છે, આપણે હળી મળીને રહીએ છીએ. બસ તેટલું જ સમજાવું તો આ પાઠમાં કે એને જ કહેવાય છે વિવિધતામાં એકતા. અલગ અલગ વિવિધતા હોય છે છતાં બી આપણે એક થઈને રહીએ છીએ. મેં તમને એ પણ સમજાવ્યું હતું કે આપણી ભાષામાં વિવિધતા છે, ભાષામાં આપણે ઘણી બધી વિવિધતા જોઈ છે કે આપણા ભારત દેશમાં ઘણી બધી ભાષાઓ બોલાય છે, ગુજરાતી, પંજાબી, મરાઠી, ઇંગ્લિશ, ઘણી બધી ભાષાઓ બોલનાર લોકો રહે છે. છતાં બી વિવિધતા હોવા છતાં બી આપણે એક થઈને રહીએ છીએ, તે આપણા ભારત દેશનું વિવિધતામાં એક આગવી ઓળખ છે. ત્યારબાદ આપણે જોઈ હતી કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ આપણે જોઈ ગયા હતા ભાગ 1 માં કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આપણા ભારત દેશમાં અનેક વિવિધતા જોવા મળે છે. નંબર 1 સ્થાને આજે આપણો ભારત દેશ આવે છે, જેમાં તાજમહેલ જેવી અજાયબી આપણા ભારત દેશમાં જોવા મળે છે. 8મી અજાયબી છે તાજમહેલ, જેને જોવા દૂર દૂરથી બહારથી પણ લોકો આવે છે. તે સિવાય આપણા ગુજરાતમાં પણ પાટણમાં આવેલી રાણકી વાવ, અડાલજ વાવ, ઘણા બધા એવા જે વર્લ્ડ હેરિટેજમાં આવી ચૂકેલા છે, ઘણા બધા એવા સ્થાપત્યો છે દિલ્હીમાં કુતુબ મિનાર, એ વિશે આપણે આગળ મુગલ સામ્રાજ્ય, રાજપૂત શાસનમાં ઓલરેડી ઘણું બધું આપણે ભણી ગયા છીએ. સાંસ્કૃતિક વિવિધતા છે. તહેવારોની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં ઘણી બધી સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. ગુજરાતના ગરબા, નવરાત્રી, પંજાબ સાઈડ જશું તો પંજાબના ભાંગડા, ઘણા બધા એવા નૃત્યોની દ્રષ્ટિએ પણ જો આપણે જોવા જઈએ તો આપણા ભારત દેશમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળે છે. આ બધું આપણે ભાગ 1 માં આગળ જોઈ ગયા છીએ, બહુ ડિટેલમાં એની વર્ણન કરી ચૂક્યા છીએ. હવે આગળનો આપણો પોઈન્ટ છે કે વિવિધતામાં એકતા, જે આપણા પાઠનું નામ છે, જેની વિશે આપણે આગળ બી ચર્ચા કરી ગયા છીએ કે આટલું બધું ભાષાની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ ઘણા બધા અલગ અલગ લોકો આપણા ભારતમાં રહે છે. ઉત્તરે જમ્મુ કાશ્મીરથી લઈ નીચે દક્ષિણમાં કન્યાકુમારી, પશ્ચિમે ગુજરાતથી લઈ પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધી ઘણા બધા લોકો અલગ અલગ ધર્મના લોકો રહે છે, અલગ અલગ ભાષા બોલનારા લોકો રહે છે, અલગ અલગ સાંસ્કૃતિક આપણા ભારત દેશમાં એવા અનેક અલગ 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 સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, નૃત્યો થાય છે, તેમ છતાં ભારતમાં વિવિધતામાં એકતા છે. અને ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે એવું કહેવાય છે. કેમ? કારણ કે અલગ અલગ ભાષા છે, અલગ અલગ સાંસ્કૃતિક છે, અલગ અલગ ધર્મ છે, છતાં બી ભારત એક થઈને, ભારતના લોકો જે છે એ એક થઈને રહે છે, એ જ આપણી પ્રાચીનતમ સંસ્કૃતિમાંનું એક ગણાય છે. એટલે ભારત પ્રાચીનતમ સંસ્કૃતિમાંનું એક ગણવામાં આવે છે. ને આપણા દેશની પ્રજા પોશાકની દ્રષ્ટિએ જોઈએ, ખોરાકની દ્રષ્ટિએ જોઈએ, રહેઠાણની દ્રષ્ટિએ જોઈએ, ધર્મ, ભાષા, રીત રિવાજ વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. ગુજરાતમાં આવો તો ગુજરાતી ભાષા જોવા મળશે,
પંજાબ માં જઈશું તો પંજાબી ભાષા જોવા મળશે, દક્ષિણ સાઈડ જઈશું તો તમિલ, મલયાલમ, અનેક બધી ભાષાઓ છે. અલગ અલગ રાજ્યમાં તમે જશો, રાજસ્થાન સાઈડ જઈશું તો મારવાડી ભાષા આપણને સાંભળવા મળશે. પોશાકની દ્રષ્ટિએ બી કહેવાય છે કે ગુજરાત એટલે ચણિયા ચોળી અને સાડી, બોમ્બે સાઈડ મહારાષ્ટ્ર સાઈડ જઈશું તો મરાઠી સાડી જોવા મળે છે, પંજાબી સાઈડ જઈશું તો ત્યાં પંજાબી ડ્રેસ સેટનો તમને કલ્ચર જોવા મળશે. ટૂંકમાં કહેવાનો મતલબ કે ભારતમાં રીત રહેણી કરણી, ખોરાક, પોશાક બધી રીતે ભિન્નતા છે, એકબીજાથી ભિન્ન છે, છતાં દેશવાસીઓ ભાવાત્મક એકતા જોવા મળે છે. છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. મિત્રો, ગુજરાતમાં નવરાત્રીની જ વાત લઈ લઈએ, જયારે નવરાત્રી આવે છે ત્યારે એવું નથી કે આ ધર્મના લોકો કે આ ધર્મના લોકો નથી રમતા. મિત્રો, બધા એક થઈને નવરાત્રી જેવો આપણો ગુજરાતનો જે તહેવાર છે એ બહુ જ મોટા પાયે આપણે મનાવીએ છીએ, અને એ વખતે કોઈ જોતું નથી કે આ ધર્મનો આ જાતિ ભેદભાવ કોઈ કોઈ માયને નથી રાખતું. મિત્રો, નવરાત્રી જેવા તહેવારમાં બધા આપણે હળી મળીને એકબીજા પ્રત્યે ભાવાત્મક એકતા જ જોવા મળે છે, એવો આપણો આ ભારત દેશ છે. એટલા માટે જ ભારત દેશમાં એકતા, વિવિધતા હોવા છતાં પણ આપણને એકતા જોવા મળે છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશને ત્યાગની ભાવના તથા તાદસ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. મિત્રો, ભલે અલગ અલગ જાતિના ધર્મો રહે છે, ભલે અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મના લોકો રહે છે, પરંતુ મિત્રો દરેક આપણે નાગરિક તરીકે, એમાં તમે પણ આવી ગયા અને હું પણ આવી ગઈ, નાગરિક તરીકે આપણે આપણા દેશ પ્રત્યે રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. બીજો પોઈન્ટ છે કે રાષ્ટ્ર ભાવના, એક નાગરિક તરીકે આપણને આપણા દેશ પ્રત્યે રાષ્ટ્ર ભાવના હોવી જરૂરી છે. એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે અને છે આપણા હરેક નાગરિકમાં આપણા ભારત દેશ પ્રત્યે એક આપણને રાષ્ટ્ર ભાવના છે. અને રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો અને રાષ્ટ્રીય એકતા હશે તો જ રાષ્ટ્રીય એકતાના કારણે જ દેશનો સામાજિક, આર્થિક વિકાસ થાય છે. મિત્રો, દેશના વિકાસ માટે સૌની વચ્ચે ભાવાત્મક લાગણી હોવી જરૂરી છે. માણસોને દેશ પ્રત્યે લાગણી હોવી જરૂરી છે મિત્રો. અને જો આપણને નાગરિક તરીકે આપણને આપણા દેશ પ્રત્યેની લાગણી હશે તો જ મિત્ર આપણો ભારત દેશમાં આપણને રાષ્ટ્રીય એકતા જોવા મળશે, આપણને રાષ્ટ્ર ભાવના જોવા મળશે. એના કારણે આપણે નાગરિક તરીકેની આપણે હરેક ફરજ બજાવવાની છે. અને જો આપણને અનેક ક્ષેત્રમાં આપણે જો ભારત દેશમાં, મેં કીધું કે રાષ્ટ્રીય એકતાના કારણે દેશનો સામાજિક, આર્થિક, રાજકીય વિકાસ થાય છે અને વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ભારતમાં વિવિધતા હોવા છતાં, શાંતિ, સલામતી, લાગણીની ભાવના જોવે છે, લાગણીની ભાવના જોવા મળે છે. રાષ્ટ્રીય એકતા છે મિત્રો આપણા ભારત દેશમાં, એના કારણે આપણે નાગરિક તરીકે જો આપણે આપણા ભારત દેશને રાષ્ટ્રમાં આગળ વધારવા માંગતા હોય તો આપણા નાગરિક તરીકે આપણે આપણા રાષ્ટ્રને માન સન્માન આપવું જોઈએ. અને એમ છતાં બી રાષ્ટ્રીય એકતાના કારણે છતાં, વિવિધતા હોવા છતાં બી આપણા ભારત દેશમાં શાંતિ, સલામતી અને લાગણીની ભાવના આપણને જોવા મળે છે. અને એટલે જ ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને સ્વીકારવી જ પડશે. જો આપણે એક જૂથ થઈને જો જીવવું હોય ભારત દેશમાં, આપણે એક રાષ્ટ્રીય એકતા તરીકે જો જીવવું હોય તો એના કારણે આપણે રાષ્ટ્રીય એકતાની આવશ્યકતાને મિત્રો સ્વીકારવી જ પડશે. અને આઝાદીની લડતમાં
આઝાદીની લડતમાં દેશવાસીઓને રાષ્ટ્ર પ્રેમ અને સર્વપણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા, એટલે જ મિત્રો આપણને આઝાદી મળી હતી. તમે જો આપણે ફરીથી ઇતિહાસમાં જે નજર કરીએ તો પહેલાના સમયમાં મિત્રો એવું કહેવાય છે કે આપણામાં રાષ્ટ્રીય એકતા નહોતી, એના કારણે અંગ્રેજ આપણા ભારત દેશમાં ઘૂસ્યા અને આપણને ગુલામ બનાવી દીધા હતા. પરંતુ ત્યારબાદ લોકોને જેમ જેમ મહાન મહાન ક્રાંતિવીરો આવ્યા અને એમને જેમ જેમ આપણને સમજાવ્યું અને એમના સમજણ માંથી આપણે એક થતા શીખ્યા અને જ્યારે આપણે એક થયા ત્યારે આપણે અવાજ ઉઠાવ્યો અંગ્રેજો સામેની લડતમાં, અવાજ ઉઠાવ્યો અને એ લડતમાં આપણે જીત્યા. એનું એક જ કારણ છે મિત્રો કે એકતા. એકતાના કારણે આપણે અંગ્રેજો સામે પણ મિત્રો આપણે જીતી શક્યા હતા. મિત્રો કહેવાય છે ને કે ઉદાહરણ તરીકે કે સાવરણી હોય, સાવરણીની એક સળી હોય તો તમે ઘરમાંથી કચરો વાળી શકો? ના. સાવરણીની એક સળીથી આપણે આપણા ઘરમાં કચરો ના વાળી શકીએ, પરંતુ એવી ઘણી બધી સાવરણીની સળીઓ મળે છે ઘાસફૂસ જેને સાવરણી તરીકે ભરાય છે ત્યારે આપણે આપણા ઘરમાંથી કચરો વાળી શકીએ છીએ. જ્યારે આપણે એક થઈને જીવીશું તો આપણે આપણા દેશ પ્રત્યેની માન સન્માનની લાગણી અનુભવીશું. રાષ્ટ્રીય એકતા આપણામાં છે, એના કારણે આપણે અંગ્રેજોની સામે લડતમાં બી આપણે જીતી શક્યા હતા. વિવિધ જાતિઓ, ધર્મો, રીતિરિવાજો, ભાષાઓ વગેરે સમન્વય ભારતમાં છે. મિત્રો તમે બીજા બધા દેશો જોશો એના કરતા બી ભારતમાં હરેક જાતિ, વિવિધ હરેક જાતિ ધર્મના લોકો આપણા સમન્વય મેળો આપણા ભારતમાં જોવા મળે છે. આપણા ભારતની અંદર વસુદેવ કુટુંબ ની ભાવના છે મિત્રો. વસુદેવ કુટુંબ, સમગ્ર વિશ્વ એક કુટુંબ, તો ભારતની અંદર વસુદેવ કુટુંબ ની ભાવના જોવા છે. સમગ્ર વિશ્વને કુટુંબ ગણવામાં આવે છે અને એટલે જ અલગ અલગ જાતિ ધર્મના લોકો એક સમન્વય થઈને આપણા ભારત દેશમાં રહી શકે છે. કારણ કે ભારત, ફરી એનું એ જ વાક્ય બોલીશ કે બિન સંપ્રદાયિક દેશ છે, લોકશાહી દેશ છે, અને ભારત સમગ્ર એક કુટુંબ ગણે છે અને કુટુંબમાં આવરી લઈ અને લોકો એકબીજાની સાથે હળી મળીને રહે છે. એટલા જ માટે વિવિધતા હોવા છતાં પણ આપણા ભારત દેશમાં શું છે, એકતા જોવા મળે છે. સોરી, વિવિધતા અને સમાનતાના પ્રયાસો. હવે મિત્રો આપણે એના આગળના પોઈન્ટની વાત કરી કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક મિત્રો અમુક જગ્યા એવું છે કે વિવિધતાના કારણે ઘણીવાર આપણને ભેદભાવ પણ જોવા મળે છે. ભારતમાં ઘણા જ બધા પ્રયત્નો આપણે વિવિધતામાં એકતા કરીને આપણે રહીએ છીએ, પરંતુ આ વિવિધતાના કારણે ઘણીવાર અમુક જગ્યાએ આપણને ભેદભાવ પણ જોવા મળે છે. જેમ કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમીર અને ગરીબી, અમીર લોકો અને ગરીબો વચ્ચે મિત્રો ભેદભાવ થાય છે. ગામડામાં રહેતા લોકો વ્યક્તિઓ અને શહેરોમાં રહેતા વ્યક્તિઓ, મિત્રો શહેરોમાં રહેતી વ્યક્તિને હરેક વસ્તુ મળી રહે છે, ગામડામાં રહેતી વ્યક્તિને નથી મળી રહેતી. તો એ રીતે પણ એ બંનેમાં વિભિન્નતા આપણને જોવા મળે છે. આર્થિક સામાજિક રીતે પણ મિત્રો પછાતતા આપણા ભારત દેશમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. મિત્રો ભણેલા અને અભણની વચ્ચે જોવા જઈએ તો ભણેલા લોકોને બહુ ઊંચું સ્થાન આપવામાં આવે છે અને અભણ લોકોને ઘણી વાર તુચ્છ સમજવામાં આવે છે. આ ટાઈપની વિવિધતા હોવા છતાં પણ ઘણીવાર આ ટાઈપના ભેદભાવ આપણને અમુક જગ્યાએ જોવા મળે છે. અને ઘણીવાર આપણે જોવા જઈએ છીએ કે ગામડાની વ્યક્તિઓને તુચ્છ ગણવામાં આવે છે શહેરીની વસ્તીઓની દ્રષ્ટિમાં. અભણ અને શિક્ષિતની દ્રષ્ટિમાં બી ભેદભાવ જોવા મળે છે મિત્રો. અને ઘણા બધા એવા તફાવતો આપણે જોઈએ છીએ. દેશની આઝાદી પછી ભારતના બંધારણમાં અને એના કારણે આ બધા અમુક વખતે ભેદભાવ જે ઊંચ નીચના ભેદભાવ જે થતા હતા એના કારણે આઝાદી પછી આ ભેદભાવ ના થાય એના લીધે બંધારણ ઘડવામાં આવ્યું મિત્રો. અને બંધારણ ઘડવાથી ઘણા બધા જાતિને લગતા, ભાષાને લગતા, ધર્મને લગતા નિયમો બનાવવામાં આવ્યા જેના કારણે કોઈને ભેદભાવ સહન કરવો પડે નહીં. હરેક માટે સમાન નિયમો ઘડવામાં આવે એનું નામ બંધારણ. કારણ કે મિત્રો આટલા બધા ભારત જેવા વિશાળ દેશને એક સૂત્રમાં બાંધી રાખવા માટે નિયમોની જરૂરત છે. દાખલા તરીકે એક સ્કૂલની જ વાત લઈ લો મિત્ર, મોટી સ્કૂલ છે, આપણી સ્કૂલ છે બરાબર. આ સ્કૂલને ચલાવવા માટે નિયમો બનાવવા પડે, ટ્રસ્ટીઓને નિયમો બનાવવા પડે. કેમ? કારણ કે નિયમો હોય તો જે શિક્ષણનું કામકાજ છે નિયમ મુજબ આગળ વધતું રહેશે.
आजादी पछी आ भेदभाव ना सहन थाय तेना कारणे बंधारण घडવામાં આવીને આ બંધારણના કારણે લોકોને જે અમુક ભેદભાવ ધર્મને લગતા જાતિને લગતા ભાષાને લગતા જે ભેદભાવ સહન કરવા પડતા હતા એ ભેદભાવો બંધ થયા. સર્વ માટે એક નિયમ બનાવવામાં આવ્યા તેનું નામ બંધારણ. બધા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળે. નિયમો બંધારણમાં ઘડવાથી જેથી સર્વને સમાન તક મળે, સમાન હક મળે. શિક્ષણની દ્રષ્ટિ હોય કે રહેણી કહેણીની દ્રષ્ટિ હોય કે ભાષાની દ્રષ્ટિ હોય કે ધર્મની દ્રષ્ટિએ હોય, દરેક દ્રષ્ટિએ સરકારે બી હવે તમે જોવા જાઓ તો મિત્રો આ બધી જે ભેદભાવની વાતો તે પહેલાના સમયમાં અત્યારે બી ક્યાંક ક્યાંક છૂટી છવાઈ જોવા મળે છે. પરંતુ બંધારણ આઝાદી આપણને મળી ત્યારબાદ આપણને જે બંધારણ ઘડ્યું એ બંધારણમાં સર્વને ધ્યાનમાં રાખીને, મિત્ર એવું કહેવામાં આવે છે કે બંધારણ સર્વને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યું હતું ત્યારે બંધારણ ઘડ્યું એટલે સર્વને સમાન હક મળ્યા. મિત્રો આજકાલ જોવા જઈએ તો સરકારે આવા ભેદભાવ ના થાય એના માટે તમે જુઓ તો સ્ત્રીઓને પણ સમાજમાં એક ઊંચું સ્થાન મળે તેના ઘણા બધા પ્રયત્નો કરે છે. પહેલાના સમયમાં એવું હતું કે પુરુષોને સ્થાન મળતું, સ્ત્રીઓને ઘરના ઘર પૂરતા સીમિત રાખવામાં આવતું હતું. પરંતુ ધીમે ધીમે તેમાં પણ સરકાર સ્ત્રીએ અનેક બધા નિયમો સ્ત્રીઓ માટે પણ આજે ઘડ્યા છે જેથી સ્ત્રીઓને પણ ઘણા બધા ન્યાય ઘણા બધા મળે છે, આઝાદી મળી છે હવે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો અમુક ચૂંટણીની પણ જોવા જઈએ તો પહેલાના સમયમાં આવું તો હતો સ્ત્રીઓ પણ મિત્રો ચૂંટણીમાં ઉભા રહી શકે છે એટલા એમને હકો મળ્યા છે. એટલે ભેદભાવના કારણે જે સમાનતા ખોરવાઈ હતી પહેલાના સમયમાં એ આઝાદી પછી બંધારણના કારણે બંધારણના અમલમાં લેવાના કારણે એ સમાનતા આવી છે. અને હવે સરકાર પણ એટલી જાગૃત થઈ છે કે આ ભેદભાવ ટળે. ત્યારબાદનો પોઈન્ટ છે આપણે છોકરા છોકરી અંગેનો ભેદભાવ. મિત્ર સૌ જાણીએ છીએ આપણે કે વર્ષોથી ચાલ્યું આવે છે કે પહેલાના સમયમાં છોકરા અને છોકરીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હતો. પહેલાના સમયમાં એવું હતું કે છોકરાઓને સ્કૂલમાં ભણવા મોકલવામાં આવતો, પોતાનો વંશ છોકરાઓ જ જોઈએ, વંશ ચલાવવા માટે છોકરાઓને માન આપવામાં આવતું. બસ છોકરાઓ છોકરીઓને છોકરી આવતી તો લોકોને ગમતું પણ નહીં મિત્રો, આવું હતું પહેલાના સમયમાં. અને છોકરીઓને ક્યાંય બહાર મોકલવામાં આવતા ન હતા, છોકરીઓને શિક્ષણ લેવામાં આવતું ન હતું, છોકરીઓને બસ ઘરના કામકાજ કરવામાં આવતા હતા, પડદામાં રહેવામાં આવતું હતું, બાળ લગ્ન પ્રથા. મિત્રો આવું બધું છોકરા છોકરીઓમાં પહેલાના સમયમાં બહુ જ ભેદભાવ રાખવામાં આવતો હતો. એવું કહેવાય છે કે છોકરીઓના ઉછેરમાં અને છોકરાઓના ઉછેરમાં રાત દિવસનો ફરક હતો. છોકરાઓને રાજાશાહીની જેમ ઉછેરવામાં આવતા હતા અને છોકરીને એ રીતે, જે ઘણી વાર એવું પણ મિત્રો જોવા મળતું કે ઘરમાં કોઈ વસ્તુ લાવે તો છોકરાને પહેલા આપવામાં આવતું અને છોકરીઓને આપવામાં આવતું ન હતું. તેમના ઉછેરમાં પણ ઘણા બધા ભેદભાવ રાખવામાં આવતા હતા. એવું જ કહે કે છોકરીઓ એટલે રસોડામાં કામ કરે અને છોકરાઓ એટલે બહાર શિક્ષણ લે. સ્ત્રીઓને કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા નહોતી મિત્ર. પહેલાના સમયમાં એવું હતું, પુરુષ પ્રધાન દેશ હતો કે જેમાં ઘરમાં કે કોઈ પણ નિર્ણય લેવામાં માત્ર પુરુષ જ લઈ શકતો હતો, સ્ત્રીઓને કોઈ સત્તા હતી નહીં. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારીઓથી દીકરીઓને વંચિત રાખવામાં આવતી હતી. મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ જુઓ યા તમે કોઈ બી દ્રષ્ટિએ તમે દેખો, શિક્ષણની દ્રષ્ટિએ કે આર્થિકની દ્રષ્ટિએ સ્ત્રીઓને જ વંચિત રાખવામાં આવતા હતા, વંચિત એટલે દૂર રાખવામાં આવતા હતા. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતું હતું. મિત્રો કપડાં પહેરવાની દ્રષ્ટિ બી, છોકરો છે એને સારામાં સારા કપડાં લાવતા, દીકરી છે એને સામાન્ય કપડાં પહેરાવવામાં આવતા હતા. અભ્યાસની દ્રષ્ટિ છોકરાઓને શિક્ષણ લેવા મોકલવામાં આવતા હતા પણ છોકરીઓને શિક્ષણ લેવા મોકલવામાં આવતી હતી નહીં. અનેક દ્રષ્ટિ આપણે જોવા જઈએ તો દીકરી અને દીકરાઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતું હતું. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભૂણ હત્યાનો પણ ભોગ બનતી હતી. મિત્રો પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે દીકરી જન્મતી તો એને નાનપણમાં દીકરી જન્મી એને મારી નાખવામાં આવતી હતી, કારણ કે દીકરી કોઈને જોઈતી ન હતી. પહેલાના સમયમાં એવું જ વિચારતા કે દીકરો જ કુટુંબને ચલાવે, દીકરો જ વંશને આગળ વધારે, દીકરો જ મા બાપની સેવા કરે. એના કારણે દીકરીઓ અને દીકરા વચ્ચે બહુ મોટા ભેદભાવ એ સમયમાં થતા હતા. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણમાં સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. અને જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવ પણ મિત્રો ભૂસાતા ગયા છે.
હવે મિત્રો જોવા જઈએ તો આ બધી વાત હતી પહેલાના સમયની, કે પહેલાના સમયમાં સ્ત્રી અને છોકરી અને છોકરા વચ્ચે ઘણા બધા ભેદભાવ જોવા મળતા હતા. છોકરીઓને રસોડાની રાણી કહેવામાં આવતી હતી અને છોકરાને બાર કુટુંબનો રાજા કહેવામાં આવતો હતો. છોકરાઓને શિક્ષણ લેવામાં આવતું હતું, છોકરીઓને ઘરમાં બેસાડવામાં આવતા હતા, છોકરીઓને ઘણીવાર બાળ મજૂરીમાં પણ મોકલવામાં આવતી હતી. અમે કીધું એમ કે ઘણીવાર દીકરીનો જન્મ થાય તો તેની હત્યા પણ કરી દેવામાં આવતી. પરંતુ મિત્રો આ બધી વાત પહેલાના સમયથી, હવે ધીમે ધીમે જો આપણે જોવા જઈએ તો હવે સ્ત્રીઓને પણ પુરુષ સમાન ગણવામાં આવી છે. ઘણા બધા એવા કાયદા છે જેમાં સ્પેશિયલ સ્ત્રીઓ માટે સીટ રાખવામાં આવી છે. ચૂંટણી હોય, શિક્ષણ હોય કે ગમે તેમાં હોય, કોઈ બી જગ્યાએ હવે સ્ત્રીઓને મહત્વ વધારે આપવામાં આવ્યું છે. આપણે જોઈએ તો હવે 1992ની જો વાત કરીએ તો રાષ્ટ્રીય મહિલા આયોગની પણ રચના કરવામાં આવી છે. સરકારે 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી હતી. હવે જોવા જઈએ તો ગરીબ મહિલાઓને પણ સહેલાઈથી ન્યાય મેળવી શકે એ માટે મિત્રો નારી અદાલતની બી વ્યવસ્થા કરવામાં આવી છે હવે, કે જેથી ગરીબ મહિલા હોય, તેમને કોઈ તકલીફ હોય, તે નારી અદાલતમાં પોતાનો અવાજ ઉઠાવી શકે. એટલો સ્ત્રીઓને પણ હવે સમાનતા ભર્યા હક આપણા બંધારણ ઘડ્યા પછી આપવામાં આવે છે. મહિલાઓની સમસ્યાના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની પણ મિત્રો હવે આપણા ગુજરાતમાં હોય કે ગમે ત્યાં રચના બી કરવામાં આવી છે. બાળ લગ્ન હતા, જે દહેજ પ્રથા હતી, જે નાનપણમાં બાળકીને મારી નાખવાની પ્રથા, એ બધા હતે તે માટેના કાયદાઓ પણ હવે સરકારે ઘડ્યા છે. અને હવે તો મિત્રો મિત્રો લેટેસ્ટ ન્યૂઝમાં હમણાં હું તમને કહું 4-5 દિવસ પહેલાના ન્યૂઝ કે હવે તો સરકારે સ્ત્રીઓ દીકરીને પણ મિલકતમાં અડધો અડધ ભાગ આપવો તેટલા નિયમ બી સરકારે ઘડ્યા છે. હવે દીકરી પણ તેના પિતાની મિલકતમાં અડધો અડધ ભાગ લઈ શકે. આવા બધા નિયમો, સ્ત્રીનું સન્માન મળે, સ્ત્રીને માન વધારવા માટે હવે સરકારે આવા નિયમો પણ ઘડ્યા છે. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો મિત્રો અમલમાં મૂકવામાં આવ્યા છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે ભારતમાં હવે જ્યાં ભેદભાવની જે સમસ્યા હતી એ પણ હવે ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. અને એટલે જ ભારતમાં વિવિધતા હોવા છતાં એકતા છે. આ સાથે આપણો આ પાઠ અહીં આપણે પૂરો કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.